नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय कूहू। विद्यार्थी मित्रों, आपणे कूहूमां पाठ एक जोता हता, पहेलवान खिस्सामां। हा, तो आगळ आपणे आव्या हता पेज नंबर बे पर, शेरीथी षढ सुधी आपणने एक वार्ता आपेली छे। तो विद्यार्थी मित्रों, आपणे अहीं अत्यारे वार्ता जोवानी छे, तो जोईए आगळ वार्तामां। एक हतुं खिस्सू, नानकडू ने नमणू। शू कहे छे? एक खिस्सू हतुं, नानकडू अने नमणू, पण साव रखडू। ए नवा नवा बुस्कोट जुए तो एने थाय, आवा बुस्कोट पर बेसवानी केवी मजा पड़े। जो शू कहे छे? एक नानकडू एवुं खिस्सू हतुं अने ए साव रखडू हतुं। ए नवा नवा बुस्कोट एटले के शर्ट, आपणे जे शर्ट पहेरीए एने शू कीधुं छे? बुस्कोट। ए नवा नवा शर्ट जुए अने एने थाय કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો આ શર્ટ હોય, કોઈ પણ જેન્ટ્સ એટલે કે કોઈ પણ પુરુષ હોય અથવા તો કોઈ છોકરા હોય, એમણે શર્ટ પહેર્યો હોય તો એમના શર્ટ પર ખિસ્સું હોય છે। તો આ એક ખિસ્સા વિશે છે। એ ખિસ્સું છે એ શું કહે છે? એ ખિસ્સું છે એ જુદા જુદા નવા નવા બધા શર્ટ જોવે છે અને એ શર્ટ જોઈ અને એમને એવું થાય છે કે મને આ જુદા જુદા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે। એ દોડીને બુસ્કોટ પાસે જાય, બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આગું ખસ, ભાગ અહીંથી। જે ખીચું છે એ દોડી અને બુસ્કોટ પાસે એટલે કે શર્ટ પાસે જાય છે। જેવું એ શર્ટ પાસે જાય છે એટલે ખિસ્સાને જોઈ અને શર્ટ છે એ મોઢું બગાડે છે અને કહે છે કે ખસ આગું ખસ, ભાગ અહીંથી, એટલે કે છે તું અહીંથી ભાગ। ખિસ્સાને જોઈ અને બુસ્કોટ એટલે કે શર્ટ છે એ મોઢું બગાડે છે અને કહે છે કે તું અહીંથી ખસી જા, આગો જતો રહે, તું અહીંથી ભાગી જા। ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે। ખિસ્સું શું કહે છે કે તમે એમ કેમ કહો છો બુસ્કોટભાઈ, મને તો તમારી સાથે બહુ ગમે છે। બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદું ને ગંધારું છે। બુસ્કોટભાઈ છે શું કહે છે ખિસ્સાને કે તું રખડું છે અને તું જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે તું કેવું ગંદું અને ગંધારું છે। તને જોઈ સુગ ચડે છે, એટલે કે તને જોઈ અને સુગ એટલે કે ચિતરી ચડે છે, તારી સાથે વાતે કોણ કરે। બુસ્કોટભાઈ છે ખિસ્સાને શું કહે છે કે તું તો કેવું ગંદું અને ગંધારું છે, તું આખો દિવસ રખડ્યા કરે છે, તને જોઈ અને મને તો ચિતરી ચડે છે એટલે કે સુગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે। રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે। બુસ્કોટભાઈ છે એ રોજે રોજ ખિસ્સાને ગંદુ અને ગંધારું કહે, તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું। રોજે રોજ બુસ્કોટભાઈ છે એ ખિસ્સાને ગંદુ અને ગંધારું એવું કહેતા અને એમની સાથે વાતે કોણ કરે એવું કહેતા, એટલે ખિસ્સું છે એ એક દિવસ રડી પડ્યું એટલે કે રડવા લાગ્યું। એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા, ટપ 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 ટપ। જો ખિસ્સું છે એની આંખમાંથી સફરજન જેવા, એટલે સફરજન તો કેવું હોય વિદ્યાર્થી મિત્રો, મોટું હોય, એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે ખિસ્સાની આંખમાંથી મોટા મોટા આંસુના ટીપા પડવા લાગ્યા, ટપ 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 એમ। થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું, ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું, એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ, એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું। જો વિદ્યાર્થી મિત્રો, જેવું છે એ ખિસ્સું રડવા લાગ્યું અને એની આંખમાંથી આંસુના ટીપા પડવા લાગ્યા એટલે આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર જોયું હોય તો થોડો ઘણો વરસાદ આવે તો જે નાના નાના ખાબોચિયા હોય છે એ પાણીથી ભરાઈ જાય છે, એવી જ રીતે ખિસ્સાની આંખમાંથી આંસુના ટીપા પડ્યા અને ખાબોચિયું ભરાઈ ગયું। ખીચું છે એ પછી ખાબોચિયામાં પલળી ગયું અને ખીચા ઉપર જે ધૂળ ચોટેલી હતી એ ધોવાઈ ગઈ, એટલે જે ખીચું છે એ ચોખ્ખું ચોખ્ખું અને ઉજળું ઉજળું એટલે કે સરસ મજાનું ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું। ખિસ્સું રડતું બંધ થયું, એણે આંખ પટપટાવીને જોયું, ખીચું છે એ રડતું, ખિસ્સું છે એ રડતું બંધ થઈ ગયું અને ખિસ્સાએ આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું। જો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રમાં છે એ તમને આ ખીચું દેખાય છે, ખિસ્સું દેખાય છે ને, આ એની બે આંખો છે, એમાંથી જે આંસુઓના ટીપા પડી અને આ ખાબોચિયું ભરાઈ ગયું છે। પછી
ખીચું છે એ રડતું બંધ થઈ ગયું અને પછી એણે આંખ પટપટાવીને જોયું તો એનાથી હસી પડાયું, એટલે કે એ મનમાંને મનમાં હસવા લાગ્યું. ખીસું મનમાં મનમાં હસવા લાગ્યું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. ખીસું છે એ પાણીના ખાબોચેમાં પલળી ગયું અને એકદમ ચોખ્ખું અને રૂપાળું રૂપાળું ઉજળું, એટલે કે રૂપાળું થઈ ગયું. એટલે પછી એ જ્યારે પોતાની આંખો પટપટાવી અને જોવે છે તો એને હસવું આવે છે, મનમાં ને મનમાં હસવા લાગે છે અને બોલે છે કે વાહ, હું તો હવે રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ 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 થતાં સૂરજ દાદા આવ્યા. ખીસું સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. જો ખીચું છે એ રોફથી, એટલે કે હવે એ ઉજળું ઉજળું થઈ ગયું, એટલે એ રોફથી ચાલવા લાગ્યું અને તે ઝગમગ ઝગમગ થતાં સૂરજદાદા આવ્યા. જેવું એ ચાલવા લાગ્યું પછી એમની પાસે આગળ ઝગમગ ઝગમગ થતાં સૂરજદાદા આવ્યા. ખીસું સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. ખીસું છે એ સૂરજદાદાની લાંબી લાંબી મૂછો હતી એ જોઈ અને તે બી જાય છે, એટલે કે ડરી જાય છે. સૂરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહીને સૂરજદાદાએ હાથ લંબાવ્યા. જો ખીસું છે એ સૂરજદાદાની લાંબી મૂછો જોઈ અને ડરવા લાગે છે, બી જાય છે. તો સૂરજદાદા એને શું કહે છે હસતા હસતા, એટલે કે છે, એ બચુડા તું બીશ નહીં, એટલે કે મારાથી તું ડરીશ નહીં, તું ભીંજાયેલું છે, તું મારી પાસે આવ એટલે તને સૂકવી દો. એવું કહી અને સુરતદાદા છે પોતાના હાથ લંબાવે છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ કે સુરતદાદા છે તો સુરતદાદા પાસે શું હોય છે કે પ્રકાશ હોય છે, તાપ હોય છે. તો જ્યારે આપણે ઘણીવાર જુઓ આપણે છે ને રોજે શું કરીએ છીએ, તો આપણે કપડાં આપણે ધોઈએ છીએ, પછી આપણા મમ્મી શું કરે છે તો કે એને ટેરેસ પર, એટલે કે અગાસી પર અથવા તો આપણા ઘરના જે કોઈ પણ ભાગમાં તડકો આવતો હોય, સુરતદાદાનો જે તાપ આવતો હોય, ત્યાં સૂકવી દે છે. એટલે ભીના જે કપડાં ધોયેલા છે એ ત્યાં સૂકવી દે છે, એટલે સુરતદાદાના તાપથી એ કપડાં છે એ સુકાઈ જાય છે. તો એવી જ રીતે ખીસું છે એ પલળી ગયેલું છે, ભીંજાઈ ગયેલું છે. તો સુરતદાદા શું કહે છે એને કે તું મારી પાસે આવ, હું તને સૂકવી આપું, હું બધાને ભીંજાયેલા કપડાં સૂકવી આપું છું, તો તને પણ હું સૂકવી દઉં. ખીસું ટપુક દઈને સુરતદાદાના ખોળામાં બેસી ગયું. સુરતદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. પછી ખીસું છે એ ડર્યા વગર તરત જ, એટલે કે ટપુક દઈને ખોળામાં બેસી ગયું સુરતદાદાના. અને સુરતદાદાએ છે એ ખિસ્સા ઉપર વહાલથી, એટલે કે પ્રેમથી એક સરસ હાથ ફેરવ્યો, એટલે એ ખીસું છે એ સુકાઈ ગયું. સુરતદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? સુરતદાદા શું કહે છે ખિસ્સાને કે કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને, એટલે કહે છે કે હવે તું રોઈશ નહીં ને. આગળ આપેલું છે ગૃહ કાર્ય. ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરજદાદા દોરો. શું કહે છે કે એવા સુરતદાદા દોરવાના છે કે ખિસ્સાને ખોળામાં બેસાડી અને સૂકવતા હોય, એટલે કે સુરતદાદા હોય તો એમનો ખોળો, એટલે કે ગોળ સુરતદાદા દોરી એમનો ખોળો દોરવાનો, અને એના ખોળામાં ખીસું હોય અને ખિસ્સા ઉપર હાથ હોય એવી રીતે તમારે અહીં સુરજદાદા દોરવાના છે. આ છે તમારું આજનું હોમવર્ક છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાં છ શું દોરવાનું છે તમારે, તો કે ખિસ્સાને ખોળામાં બેસાડીને સૂકવતા સુરજદાદા છે એ તમારે ત્યાં દોરવાના છે. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ તમારું આજનું હોમવર્ક છે. ખીસું ડોક હલાવી બોલ્યું. ખીસું છે એ પોતાની ડોક છે એટલે પોતાની ગરદન હલાવી અને બોલ્યું, નારે ના સુરતદાદા, હવે હું નહીં રડું. ખીચું છે એ શું કહે છે કે સુરતદાદા, નારે ના, હવે તો હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સુરતદાદા સુરતદાદા, હવે હું ફાઇન લાગું છું નહીં. ખીસું શું કહે છે સુરતદાદાને, હસતા હસતા કહે છે કે સુરતદાદા સુરતદાદા, હવે તો હું ફાઇન લાગું છું નહીં, એવું પૂછે છે. ખીસું છે સુરતદાદાને એવું કહેવા લાગે છે કે હવે તો હું ફાઇન, એટલે કે હવે હું સરસ મજાનું રૂપાળું ઉજળું અને ચોખ્ખું ચોખ્ખું લાગું છું, નહીં સુરતદાદા? એવું ખીસું છે એ સુરતદાદાને કહે છે. સુરતદાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. સુરતદાદા શું કહે છે ખિસ્સાને કે બચુકડા, હવે તો તું સરસ મજાનું મને વહાલું વહાલું લાગે છે.
पछी सूरत दादा हसता हसता एमनू काम करवा चालता थया। पछी सूरत दादा छे ए हसता हसता एमनू काम करवा चालता थया। खिस्सू हरखातू हरखातू दरजी पासे गयू। खिस्सू छे ए हरखातू हरखातू पछी कोनी पासे गयू विद्यार्थी मित्रों? दरजी पासे गयू, कारण के खिस्सू छे ए हवे सूरत दादाना तापथी सुकाई गयू हतू अने सरस मजानू चोखू चोखू अने उजळू उजळू थई गयू हतू। दरजी भाई तो नीरज भाईना नवा नवा बुस्कोट सीवे। दरजी भाई छे ए नीरज भाईना नवा नवा बुस्कोट एटले के शर्ट सीवे। नेहा बेनना फ्रॉक मेक्सी वन पीस सीवे। दरजी भाई छे ए नीरज भाईना नवा नवा बुस्कोट एटले के शर्ट सीवे अने नेहा बेन छे एना फ्रॉक मेक्सी अने वन पीस पण सीवे, एटले के नेहा बेनना पण कपड़ा दरजी भाई सीवे छे। ખિસ્સુ હસતા હસતા દરજી ભાઈને કહે, દરજી કાકા કેમ છો? ખિસ્સુ છે એ હસતા હસતા છે દરજી ભાઈને શું કહે છે કે દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, કારણ કે દરજીભાઈ છે એ નીરજભાઈને ઓળખે છે। નીરજભાઈ છે એ દરજી કાકા પાસે પોતાના શર્ટ સીવડાવે છે, એટલે ખિસ્સુ દરજી પાસે જાય છે અને હસતા હસતા કહે છે કે દરજી કાકા કેમ છો? નીરજભાઈ છે એ મને બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો। ખિસ્સુ છે એ શું કહે છે કે મને નીરજભાઈના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો ખિચુ, કારણ કે હવે ચોખ્ખું અને સરસ મજાનું ઉજળું ઉજળું થઈ ગયું હતું, એટલે એ દરજી પાસે જાય અને કહે છે કે મને હવે નીરજભાઈના બુસ્કોટ પર એટલે કે શર્ટ પર બેસાડી દો। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રાખીશું, હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું।